हाय फ्रेंड्स, आज આપણે શું શીખીશું? પ્લુરલ, પ્લુરલના બહુવચન કરતા શીખીશું. ચાલો સૌથી પહેલા તો લખી લઈશું ડેટ, ડે, નેમ, પ્લુરલ નંબર. ચલો લેસન નંબર 17. ધીઝ એન્ડ ધોઝ એટલે કે આ અને પેલું. શું છે ધીઝ એન્ડ ધોઝ એટલે કે આ અને પેલું. ધીઝ એટલે આ અને ધોઝ એટલે पहला. तो એટલે પહેલું થાય નહીં, તો એટલે શું થાય? પહેલા. ઓકે, નાઉ સ્ટાર્ટ કરીશું. ધીઝ એટલે આ. આપણે આ શીખી ગયા છે કે ટી એચ આઈ એસ, ધીઝ એટલે આ. પણ બહુવચનમાં આ કેવું હોય? એક ચોકલેટ હોય તો ધીઝ ઇઝ અ ચોકલેટ આપણે કહી શકીએ, તો આનું ઇંગ્લિશ આપણે ધીઝ કરીએ. પણ એક કરતા વધારે હોય તો ધીઝ નું બહુવચન શું થઈ જશે? ધીઝ. ધીઝ નું બહુવચન શું થઈ જશે? પાછળ તો ઓલવેઝ આર આવશે જ. ઓકે,
फर्स्ट एग्जांपल जो है दिस इज अ पेन હવે પહેલી ખાલી જગ્યા માં શું આવશે તો કે ધીસ ઇઝ છે ધીસ ઇઝ નું તો શું થઈ જાય ધીસ આર અને ધેટ ઇઝ નું ધોઝ આર ઓકે ચાલો જોઈ લઈએ ધીસ ઇઝ એન એપલ તો ધીસ ઇઝ નું શું થઈ જાય ધીસ ધીસ આર ઓકે નેક્સ્ટ નેક્સ્ટ આ તો આપણને જલ્દી આવડી જાય ચલો સેલ્ફ કરી લઈશું ધીસ ઇઝ અ બોલ ચલો ધેટ છે ધેટ ઇઝ અ બોલ તો ધેટ નું શું કરશું ધોઝ ધોઝ આર બોલ્સ નેક્સ્ટ છે ધીસ ઇઝ અ બસ તો એનું શું કરીશું ધીસ આર બસીસ નેક્સ્ટ છે ધીસ ઇઝ એન ઓરેન્જ તો એનું શું કરીશું ધીસ નું ધીસ આર ઓરેન્જીસ નેક્સ્ટ છે ધીસ ઇઝ અ મંકી ધેટ ઇઝ અ મંકી તો ધેટ નું શું થઈ જશે ધોઝ આર મંકીસ નેક્સ્ટ જોઈએ That is a table. So that no should be said. Those are tables. Next, this is an egg. So this no should be said. These are eggs. Article should be said. Remove the shape. Like apne ne kadi na kholna chahiye. Next, choye that is a cat. Itle ke those are cats. Those are cats. Next, choye This is an owl. એટલે કે તો these are owls. Next છે that is an engine. તો કે those are engines. તો મા ફ્રેન્ડ્સ આપણે શું શીખવાનું છે આમાં? This નું બહુવચન these કરવાનું છે અને that નું plural આપણે those કરવાનું છે અને is ની જગ્યાએ આપણે બધે are મૂકવાનો છે. ઓકે? ચલો એકવાર લર્ન કરી લઈએ ફ્રેન્ડ્સ.